ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણે આપણા શિક્ષણ કાર્ય તરફ આગળ વધીએ અને પાના નંબર 69 પરના દાખલાઓ જોઈએ. એમાં થોડી ખરીદી કરવા જવાનું છે. જ્યાં તમને ટમેટાના ભાવ આપેલા છે, બટાકાના ભાવ આપ્યા છે, જુઓ તમે જોઈ શકતા હશો કે ટમેટા 12 રૂપિયા કિલો છે, બટાકા 10 રૂપિયા કિલો છે, ડુંગળી 16 રૂપિયા કિલો છે અને ગાજર 18 રૂપિયા કિલો છે, દૂધી 8 રૂપિયા કિલો છે. તો હવે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો આપણે ગણતરી કરીશું અને પ્રશ્નના જવાબ આપીશું. પહેલો પ્રશ્ન છે, 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો થશે? તો વિચારો કે ટમેટા આપેલા છે, 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? 12 રૂપિયા. તો 2 કિલોગ્રામના કેટલા? તો પદ મૂકવાનું કે 1 કિલોગ્રામના કેટલા છે? 1 કિલોગ્રામના 12 રૂપિયા, બરાબર 12 રૂપિયા. તો 2 કિલોગ્રામના કેટલા? આ રીતે થશે ને? હા, એટલે શું થશે? આ 2નો ગુણાકાર એટલે 12 × 2 એટલે 12 × 2 = 24 રૂપિયા, એટલે 2 કિલોગ્રામ ટામેટાના 24 રૂપિયા થશે, બરાબર છે ને? 1 કિલોગ્રામના 12 રૂપિયા. તો 2 કિલોગ્રામના કેટલા? એટલે કે 12 × 2, 12 × 2 = 24 રૂપિયા. ચાલ, હવે એમ કીધું 1/4 કિલોગ્રામ. 1/4 કિલો એટલે શું? કે 1/4 એટલે કે 1/2 કિલોગ્રામ. 1/2 કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો થશે? તો 1/2 કિલોગ્રામ ટમેટાનો ભાવ શોધવો હોય તો પણ આ રીતે જ શોધવાનો કે 1 કિલોગ્રામના 12 રૂપિયા. તો 1/2 એટલે કે 1/2 કિલોગ્રામનો ભાવ કેટલો? આ રીતે કોનો ગુણાકાર થશે? 12 અને 1/2નો. 12 × 1/2 એટલે કે 12/2, એટલે 12 ને 2 વડે ભાગીશું તો શું જવાબ આવશે? 2 × 6 = 12, એટલે કે 6 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 1/2 કિલોગ્રામના 6 રૂપિયા. સમજ પડે છે ને? જો 1/2 આખા કિલોગ્રામ, 1 કિલોગ્રામ તમે ટામેટા લેવ તો 12 રૂપિયા, તો 1/2 કિલોગ્રામ ટામેટાના 6 રૂપિયા. હવે બીજો પ્રશ્ન, કિરણની 2.1 કિલોગ્રામ ટામેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે? જો અહીં જે છે એ પૂરેપૂરા કિલોગ્રામ છે, એટલે કેટલા કિલોગ્રામ કહેવાશે? 2 કિલોગ્રામ કહેવાશે. અને પ્લસ એની સાથે પાછા 1/2 કિલોગ્રામ. 1/2 એટલે કેટલા? 1/2. 1/2 એટલે કેટલા? 1/2 કિલોગ્રામ. ચાલો, હવે 2 કિલોગ્રામનો ભાવ તો અત્યારે જ આપણે શોધ્યો, કેટલા રૂપિયા હતા? 24 રૂપિયા હતા. અને 1/2 કિલોગ્રામનો ભાવ પણ આપણે અત્યારે શોધ્યો, કેટલા રૂપિયા? 6 રૂપિયા. એટલે કુલ કેટલા રૂપિયા થશે? 24 ને 6 = 30 રૂપિયા થશે. કેટલા કિલોગ્રામનો? 2 કિલો અને એની પર બીજો 1/2 કિલો, એટલે કે 1/2 કિલોનો ભાવ. અને 2.1 બોલાય, પણ 2.1 એટલે કે 1/2 કિલો ટામેટાનો ભાવ 30 રૂપિયા થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડી નંબરનો પ્રશ્ન જોશું કે શું કહેવા માગે છે. તો ડી નંબરના પ્રશ્નમાં એમ કહેવામાં આવ્યું છે કે 3.1 આગળ જે સંખ્યા હોય ને એ સંખ્યાને પૂર્ણાંક બોલાય અને આને અપૂર્ણાંક કહેવાય. અને કેમ પૂર્ણાંક કહેવાય? કારણ કે તે પૂર્ણ છે, પૂરેપૂરી છે, પૂરેપૂરો 3 ભાગ દર્શાવે છે. જ્યારે આ ભાગ ઉપર નીચે હોય, અંશ અને છેદવાળો ભાગ હોય, તે અપૂર્ણાંક ભાગ કહેવાય. એને કેમ અપૂર્ણાંક ભાગ કહેવાય? કારણ કે તે અધૂળો ભાગ છે, એમ કહેવાય. અપૂર્ણ છે, પૂર્ણ નથી, એ અપૂર્ણ છે, તેથી તેને અપૂર્ણાંક કહેવાય. અને આ પૂરેપૂરો ભાગ છે, તેથી તેને પૂર્ણ કહેવાય. એટલે શું બોલાય? 3.1 આવી રીતના બોલાય. એટલે આ પૂરેપૂરો ભાગ છે એ શું કહેવાશે? આ પૂરેપૂરા 3 કિલોગ્રામ કહેવાશે. શું કહેવાશે? પૂરેપૂરા 3 કિલોગ્રામ. અને આ 1/2 એટલે કેટલો ભાગ? 1/2 ભાગ. 1/2 ને આપણે શું શીખેલા? 1/2 ભાગ, એટલે 3 કિલો અને બીજો 1/2 ભાગ. હવે બટાકાની કિંમત તમને ખબર છે? ચાલો, 1 કિલોગ્રામનો ભાવ તમે જોઈ શકતા હશો કે 10 રૂપિયા છે. 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 10 રૂપિયા. તો આપણે લખવાનું કે 1 કિલોગ્રામનો ભાવ 10 રૂપિયા. 1 કિલોગ્રામ બરાબર જો 10 રૂપિયા હોય તો આપણે 3 કિલોગ્રામના કેટલા? આ રીતે આપણે પદ મૂકતા આગળ શીખી ગયા છે. એટલે શું થશે? 10 × 3 એટલે કેટલા રૂપિયા થયા? 30 રૂપિયા. કોના? આ 3 કિલોગ્રામ, બરાબર. પૂરેપૂરા આખા શોધવાય તો પણ શોધાતે. અને હવે આ 10 રૂપિયા જે છે, હવે બીજું પદ મૂકવાનું કે 1 કિલોગ્રામના
₹10, તો આપણે અડધો કિલોગ્રામના શોધવાના છે ને, અડધો કિલોગ્રામના કેટલા, તો શું થશે, દસ ભાગ્યા બે, આવું જ થશે ને, આવું થાય એમ તો એક દુત્યાંશ, પણ આનું અસલી રૂપ આ રીતે જ થશે, દસ ભાગ્યા બે એટલે ₹5 થશે, આ ₹30 અને અડધા કિલોગ્રામના ₹5 એટલે કુલ કેટલા રૂપિયા થશે, ₹35 થશે, ₹30 × 5 = ₹35 કેટલા રૂપિયા થયા, ₹35 ચાલો હવે આગળ ઈ પ્રશ્ન, એમાં ગાજરનું કીધું છે, તો જુઓ કીધું છે કે એક પૂર્ણાંક 1/4 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થશે, તો ચાલો એક પૂર્ણાંક એટલે કે એક પૂરે પૂરા કિલો એટલે કે 1 કિલો અને બીજો કેટલો ભાગ ગાજરનો લીધો છે, પ્લસ 1/4 ભાગ એટલે કે ચોથા કિલોગ્રામ જેટલો ભાગ, બરાબર ને, 1 કિલોગ્રામનો ચોથો ભાગ, આટલો ભાગ ગાજર ખરીદે છે, તો 1 કિલોગ્રામનો ભાવ આપને ખબર જ છે કે 1 કિલોગ્રામનો ભાવ કોનો, તો ગાજરનો, 1 કિલો = ₹18 છે, કેટલા રૂપિયા છે, ₹18 એટલે આ 1 કિલોગ્રામના ₹18 થઈ ગયા, બરાબર, હવે 1/4 ભાગનો શોધવાનો, તો જો ₹18 1 કિલોના હોય તો પદ મૂકી જોવાનું કે 1 કિલોના ₹18, બરાબર ને, તો 1/4ના કેટલા, આ રીતે, તો શું થશે, 18 × 1/4 એટલે કે 18/4, બરાબર, 18નો કેટલો ભાગ, ચોથો ભાગ એટલે કે 18નો ચોથો ભાગ એટલે આ 18ના તો 18 આ ઉપરથી ઉતારી લે, અને 18નો ચોથો ભાગ શું થાય, તો ભાગાકાર કરીએ તો 18નો ચોથો ભાગ ભાગ કરીએ તો 4 × 16, બરાબર, અને વધ્યા 2, ઉપરથી પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતાર્યું એટલે 4 × 5 = 20, ઓકે, એટલે 4.5 એટલે કે એ શું જવાબ આવ્યો, 4 પોઈન્ટ એટલે 4 રૂપિયા અને 0.5 એટલે શું થશે, 50 પૈસા, 4 રૂપિયા અને 50 પૈસા કોનો, તો ચોથા ભાગના કિલો, ચોથા ભાગના જે ગાજર લીધા 1 કિલોગ્રામના ચોથો ભાગના 4 રૂપિયા ને 50 પૈસા, અને આ 18 રૂપિયા તો 1 કિલોના છે જ એટલે કે 18 × 4.50 એટલે કુલ કેટલા થશે, 18ની અંદર 4 ઉમેરો, 19, 20, 21, 22 એટલે કે ₹22.50. હવે એફ નંબરનો પ્રશ્ન, તેણે 4.3/4 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે, હવે દૂધીની કિંમત છે 8 રૂપિયા, 1 કિલોગ્રામ દૂધીનો ભાવ, 1 કિલો દૂધીના 8 રૂપિયા છે, કેટલા રૂપિયા છે, 8 રૂપિયા, ચાલો હવે જોજો કેટલા કિલોગ્રામ પૂરેપૂરી ખરીદે છે, 4 કિલોગ્રામ પૂરેપૂરી એટલે કે 4 કિલોગ્રામ તો પાકી જ, અને બીજી કેટલી, 3/4 ભાગ, બરાબર ને, 3/4 ભાગ દૂધી ખરીદે છે, ચાલો પહેલાં તો અનુસોધીએ એટલે કે અહીં પદ મૂકું છું, 1 કિલોગ્રામ = ₹8, તો 4 કિલોગ્રામ = કેટલા, બરાબર ને, એટલે 8 × 4, 8 × 4 = શું થશે, 8 × 16 = 32 રૂપિયા એટલે અહીંયા શું આવશે, 4 કિલોગ્રામનો ભાવ 32 રૂપિયા, આપણે આ 4 કિલોગ્રામનું શોધ્યું, હવે આ 3/4નું શોધ્યું, ચાલો 1 કિલોના 8 રૂપિયા, કેટલા રૂપિયા, 8 રૂપિયા છે, તો 3/4 કિલોના કેટલા, બરાબર ને, કેટલા રૂપિયા, તો ચાલો શું થશે ગુણાકારમાં, આ રીતે થશે 8 × 3/4 એટલે કે 8 × 3/4, 8, ચાલો હવે જેટલું ઉઠતું હોય એટલું ઉડાડવાનું, અહીં ઉડી જાય છે, 4 × 8 એટલે 2 × 6 એટલે કેટલા રૂપિયા થશે, 6 રૂપિયા થશે, ચાલો 3/4 ભાગના 6 રૂપિયા એટલે આના 6 રૂપિયા થશે, એટલે આપણા કુલ રૂપિયા કેટલા થશે, જુઓ અહીં 32ની અંદર 6 ઉમેરો, 33, 34, 35, 36, 37 અને 38, 38 રૂપિયાની દૂધી ખરીદી, કેટલા રૂપિયાની દૂધી ખરીદી, 38 રૂપિયાની દૂધી ખરીદી, ચાલો ઓકે.